આજે વહેલી સવારે માંજલપુર વિસ્તારમાં આવેલ પુંજન ટેનમેન્ટમાં ત્રણ લૂંટારો ત્રાટક્યા હતા અને B3 નંબરના મકાનની ગેલેરીમાં ટુવાલ સૂકવી રહેલી મહિલા પર ચાકુથી હુમલો કરી સોનાની ચેઇન લૂંટી ફરાર થઈ ગયા હતા. પ્રાપ્ત વિગત અનુસાર માંજલપુર દરબાર ચોકડી પાસે આવેલ B3 પુંજન ટેનમેન્ટમાં રહેતા મીનાબેન કૌશિકભાઈ પટેલ આજે વહેલી સવારે 4:45 વાગ્યાના સુમારે પોતાના મકાનની ગેલેરીમાં ટુવાલ સુકાવવા માટે બહાર નીકળ્યા હતા. જ્યારે પ્રતાપનગર રેલવેમાં વીજળી નિર્માણ વિભાગમાં નોકરી કરતા મીનાબહેનના પતિ કૌશિકભાઈ પટેલ પૂજા કરી રહ્યા હતા. દરમિયાન ગેલેરીમાં ટુવાલ સુકાવવા બહાર નીકળેલ મીનાબેન પાસે એક લૂંટારૂ ગેલેરીમાં ઘસી આવ્યો હતો અને મીનાબહેને ગળામાં પેન્ડલવાળી પહેરેલી સોનાની ચેઇન લૂંટી લીધી હતી. તે બાદ લૂંટારૂએ પોતાની પાસેના ચાકુથી મીનાબહેનના ડાબા કાન ઉપર મારી કાનમાં પહેરેલી બુટ્ટી લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ડાબા કાન ઉપર ચાકુનો ઘા થતાં જ મીનાબહેને ચોરચોરની બૂમરાણ મચાવતા ઘરમાંથી પતિ કૌશિકભાઈ પટેલ દોડી આવ્યા હતા. કાન કપાઈ જતા લોહીલુહાણ થઈ ગયેલા મીનાબહેને ઘરમાંથી દોડી આવેલા પતિ કૌશિકભાઈને ભાગી રહેલા લૂંટારૂ તરફ ઇશારો કર પતિ તેઓ પાછળ દોડ્યા હતા, પરંતુ મકાનના ગેટ પાસે ઉભેલા બે લૂંટારૂઓ પૈકી એક લૂંટારાએ પીછો કરી રહેલા કૌશિકભાઈને રોકવા તેમના ઉપર પથ્થરમારો કરતા તેઓ રોકાઈ ગયા હતા. આ સાથે લૂંટારૂ ટોળકી પણ અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગઈ હતી. દરમિયાન આ બનાવની જાણ સોસાયટીમાં પ્રસરી જતા સોસાયટીના લોકો એકઠા થઈ ગયા હતા. આ સાથે આ બનાવની જાણ માંજલપુર પોલીસને કરાતા તુરત જ પોલીસ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને લૂંટારૂ તોડકીના હુમલાનો ભોગ બનેલ મીનાબહેલ પટેલની ફરિયાદના આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પોણા 5 વાગે મારી મિશન બહાર નીકળેલી કુમાર સુકાવવા માટે રસોડામાંથી બહાર નીકળી. એ દરમિયાન મતલબ બાજુમાં સંતાઈ ગયેલો કોઈ માણસ હતો, એને સીધો હુમલો કરીને ગળું દબાવ્યું. ગળું દબાવીને પછી સીધો એને ચેન તોડી નાખી અને ચેન તોડીને સીધી બુટ્ટી કાપવા માટે એને હથિયાર હતું, હાથમાં ચપ્પુ જેવું બાંધેલું હતું. એને પણ હુમલો કર્યો બુટ્ટી કાપવા માટે, પણ એનું ડાયરેક્શન બદલાઈ ગયું મિસેજનું. એટલે બુટ્ટીની જગ્યાએ સીધો અંદર આખો કાપો આખો ઘા વાગ્યો છે. અત્યારે ગ્લોબલમાં છે, એડમિટ કરેલા છે. અને તરત હું પાછળ દોડીને આવ્યો બહાર આવ્યો તો મિસેજને પકડી. એટલા એ દોડીમાં એ લોકો બહાર નીકળી ગયા. અંદર એક જ હતો, બહાર બે હતા. તો એક તો આ બાજુ રેલવે ટ્રેક બાજુ ગયો અને બીજા બે સામેના કમ્પાઉન્ડમાં સીધો આગળ ભાગવા ગયા. તો મેં અવાજ લગાવ્યો એમને, તું મને મેન્ટલ માર્યો છે, તું નમી જવાથી બચી ગયો. પછી એ લોકો ભાગી ગયા. મિસિસને લઈને પછી હું બધું નીચી કરી મેં કે ફરી મારે નહીં એટલા માટે, પણ એ લોકો નાસી ગયા. બહુ અવાજ તો મેં અંદરથી લગાવેલો, બધા ઉઠી બી ગયા. પણ એ લગભગ 3 સેકન્ડમાં 4 સેકન્ડમાં જ આ બધું થઈ ગયું. કેટલા લોકો હતા? શું કહેવાય, ત્રણ છોકરાઓ હતા અને લગભગ 25-27 વર્ષના હશે અંદાજે. અને ત્રણેને ચડ્ડી પહેરેલી હતી અને બનિયાન પહેરેલી હતી, ડાર્ક કોડિયા નથી, વ્હાઈટવાળી નહોતી. અને એકે ટોપી પહેરેલી હતી જેનો હુમલો કર્યો હતો. એ ટોપી એટલે સાદી આપણે જે ઊનની ટોપી આવે ને એ હતી. હા, ચપ્પુ એટલે શું? ચપ્પુ એ મિસિસનું એવું કહેવું છે કે હાથી જોડે આંગળી જોડે બાંધેલું ચપ્પુ હતું. બ્લેડ હતી આખી મોટી ચપ્પા ટાઈપમાં અને લાંબી આટલી મોટી ઉપર હતી. આપણે અસ્તાર ટાઈપની હોય ને એવું એ ટાઈપનું.